नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपनो स्वागत छे। धोरण 3 विषय आसपास जेमा आपणे आजे नवो पाठ शीखीशुं, पाठ 7 अनोखो समान। हवे तमे पण जोई शको छो के बधा बाळको समान होता नथी। आपणी साथे भणता बधा ज बाळको छे ए कोई होशियार होय छे, कोई नबळो होय छे, कोई जल्दी शीखी जाय छे तो कोई ने शीखता समय लागे छे। तो आवा ज बाळको विशे आजे आपणे भणीशुं। आपणी आसपास रहेती अमुक व्यक्तिओमां विविध प्रकारनी विकलांगता जोवा मळे छे। विकलांगता एटले शुं? तो खोडખાપા વાળી વ્યક્તિ, બરાબર? કે તેઓ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જન્મથી તેઓ વિકલાંગ હોય છે। હવે વિકલાંગમાં શું શું હોઈ શકે? તો જેવી કે તે અંધ હોઈ શકે, મૂંગા બહેરા હોઈ શકે, સમજી શકે છે। ત્યાર પછી ચહેરાના હાવભાવથી માણસની પરિસ્થિતિ વાંચી શકાય છે, જેમ કે માણસ ગુસ્સામાં છે, ખુશ છે, સુખી છે કે દુખી છે, બરાબર? કે આવી રીતે માણસનો જે ચહેરો છે એ તે કયા મૂડમાં છે એ આપણને કહી આપે છે। જેમ કે ઘણી વખત બહારથી પપ્પા કે મમ્મી આવતા હોય ત્યારે તેનો ચહેરો જોઈ અને તમે સમજી જતા હશો કે આજે તેઓ પાઠ્યપુસ્તકમાં આપણે જોઈશું પાઠ 7 અનોખો સંવાદ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક રમત આપેલી છે, જે રમત તમે શાળામાં આવો ત્યારે રમી શકાય એમ છે। આથી આપણે આગળ જોઈએ। પેજ નંબર 46 ઉપર તમે અહીં એક ચિત્ર જોઈ શકો છો। આ બંને ભાઈ બહેન છે અને તેઓ એકબીજા સાથે ઈશારાથી વાતચીત કરી રહ્યા છે। નીચે આપેલા ચિત્રને જુઓ। ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઈશારા દ્વારા વાત કરે છે। મોટાભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે
કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી। આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે, એટલે કે એક્શન દ્વારા વાત કરે છે। તેઓ બીજા લોકો શું કહેવા માંગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે, બરાબર। કે તેઓમાં એક એવી એવા પ્રકારની કળા હોય છે કે તેઓ લોકોના હાવભાવ અને ઈશારાથી પોતાની વાતચીત કરી પણ શકે છે અને સામેવાળી વ્યક્તિને સમજી પણ શકે છે। આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ। આપણામાંથી ઘણા સારું ગાઈ શકે છે, કોઈ કવિતા લખી શકે છે, તો કોઈ ઝડપથી વૃક્ષ પણ ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી શકે છે, ઘણા સારું દોરી શકે છે। એટલે આપણે બધા આપણી કેટલીક બાબતોમાં વિશેષ છીએ, એટલે બધા અલગ અલગ બાબતોમાં અલગ અલગ કળામાં હોશિયાર હોય છે। શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ, તેમ જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે। શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે, બરાબર ને। કે આવી રીતે તેઓ બાળકો પણ આપણી જેમ જ ઘણું બધું શીખી શકતા હોય છે। ચાલો એક એવા બાળક વિશે વાંચીએ જે સાંભળી શકતો નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે। જુઓ, મારી બહેન સાંભળી શકતી નથી। અહીં તમે જુઓ, અહીં બોલે છે કે નંદુ છે આ, તે કહે છે મારી બહેન સાંભળી શકતી નથી। નાની છોકરી ચકુ, તે સાંભળી શકે નહીં, તે જન્મથી જ બહેરી। એનો મોટો ભાઈ નંદુ, નંદુ અને ચકુ સાથે રમે। ચકુ સરસ મજાનો પિયાનો વગાડે, તે સાંભળતી નથી। જુઓ, તે પિયાનો પોતે વગાડે છે પણ પિયાનાનો જે સંગીત હોય તે તેને સંભળાતો નથી, છતાં પણ તે બહુ જ સરસ પિયાનો વગાડે છે ચકુ, છતાં તે ખૂબ જ સરસ વગાડે છે। તે સૌને નચાવે અને રમાડે છે। બંને સાથે શાળામાં જાય, સાથે સાથે શાળામાં જાય અને પરત આવે, એટલે કે પાછા આવે। નાની ચકુને શાળામાં ખૂબ મુશ્કેલી પડે કારણ કે તે સાંભળી શકતી નથી। કોઈ કશું પણ બોલે ચકુ સાંભળી શકે નહીં। એક દિવસની વાત છે, નંદુએ ચશ્મા પહેર્યા હતા, ચશ્મા કાળા રંગના હતા। મેં મારી ચશ્માની વાત, કાળા ચશ્માની વાત ચકુને કરી। ચકુને ચશ્મા જોવા હતા, મારી પાસે કાળા ચશ્મા હતા। ચકુને ચશ્મા ગમ્યા, તે ખુશ થઈ, દોડતી દોડતી પિયાનો પાસે ગઈ। આમ જો તે ખુશ થઈ, આથી તે પિયાનો વગાડવા માંડી। તેણે ખુશ થઈ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું, બરાબર। કે આવી રીતે જે વ્યક્તિ મૂકબધિર હોય છે તો તેઓ જ્યારે ખુશ થાય છે ત્યારે પોતાની મનગમતી ક્રિયાઓ કરતા હોય છે। અહીં તમે જોઈ શકો છો કે આ ચકુ છે અને નંદુ છે। નંદુએ જે કાળા ચશ્મા પહેર્યા છે તે ચકુને જોઈએ છે અને તે તેને ગમે છે। આગળ જોઈએ, હવે કહે છે આપણી આંખો ઘણું બધું કહે છે। બાળકો બોલતા શીખે તે પહેલા ચહેરો અને હાથ ઘણું બધું કહે છે, તેઓ ખૂબ સમજી શકે છે, બરાબર। કે નાના બાળકો છે તે બોલતા શીખ્યા હોતા નથી ત્યારે તેઓના હાથ અને ચહેરા ઉપરથી આપણે સમજી જતા હોય છે। ચહેરો એ આપણો અરીસો છે, તમે અહીં જોઈ શકો છો બંને બાળકો છે, એક તમને ખુશ દેખાય છે જ્યારે એક તમને દુઃખી દેખાય છે, એ એમના ચહેરા ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે। એટલે ચહેરો એ આપણો અરીસો છે જેનાથી અન્ય લોકોને આપણી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે। 6-8 મહિનાના બાળકોનું અવલોકન કરો, જો 6-8 મહિનાના બાળકો બોલતા શીખ્યા હોતા નથી, આથી તેને કોઈ વસ્તુ જોઈએ તો તે હાથના કે આંખના ઇશારાથી આપણને સમજાવતા હોય છે। તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે એ તમારે જોવાનું છે કે અભિનયથી દરેક બાળકોની રીત અલગ અલગ હોય છે કે તેઓ આપણને શું સમજાવે, જેમ કે હાથથી અંગૂઠો બતાવે તો તેને પાણી પીવું છે, તેને ભૂખ લાગે છે, તે બાય કઈ રીતે કરે છે, બરાબર, તે કોને કઈ રીતે બોલાવે છે, જય શ્રી કૃષ્ણ કઈ રીતે કરે છે, આવા દરેક એક્શન એટલે કે અભિનય દ્વારા તે લોકોને સમજાવે છે। હવે રંગ પૂરો, ચિત્રમાં આંખ નાક અને મોઢું નથી,
અહીં તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો અહીં જે કેટલાક ચિત્રો આપ્યા છે તેમાં આંખ નાક અને મોઢું નથી તો એ તમારે દોરવાના છે અને કઈ રીતે તો અહીં જે વિગતો આપી છે એ વિગતોને અનુકૂળ થાય એ રીતે તમારે આંખ નાક બોલ દોરવાના છે મેં તમને દોરીને બતાવ્યા છે એવા જ દોરવાના છે તમારે બનાવવું પડશે આ આપેલી વિગત વાંચો જુઓ આ આફતાબ છે તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે તે ઉદાસ છે તેનો ચહેરો કેવો લાગશે હવે જો તેનું રમકડું તૂટી ગયું છે આથી તે ઉદાસ છે તો તેનો ચહેરો આ રીતનો હોય જેથી આપણને ખ્યાલ આવે કે તેનું કંઈક નુકસાન થયું છે આ જુલી છે હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે તે ઘણી ખુશ છે તેનો ચહેરો કેવો હશે તો ખુશીવાળો હશે તો અહીં તમે આ રીતના આંખ નાક અને મોઢું દોરજો જેથી જુલી ખુશ છે તેવું દેખાશે ત્યાર પછી આ ઋત્વાની માતા છે આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ તેની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે તો કાંચની વસ્તુ તૂટી જાય એટલે મમ્મી ગુસ્સામાં હોય તો અહીં ઋત્વાની માતા પણ ગુસ્સામાં છે તો તમે જોઈ શકો છો કે અહીં તેની માતા ગુસ્સામાં હોય તેવો ચહેરો મેં દોર્યો છે એ પ્રમાણે તમારે પણ દોરવાનો આગળ જોઈએ તો આ રેહાના છે તેને કૂતરાથી ડર લાગે છે જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું રેહાનાનો ચહેરો કેવો દેખાશે તો અહીં તે ખૂબ જ ડરી ગઈ હોય એ રીતનો તેનો ચહેરો દેખાશે તો આ રીતે તમારે દોરવાનું છે કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ છીએ કે માણસ ખુશ છે દુઃખી છે કે ગુસ્સામાં છે બરાબર ને તમે કંઈક તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય છે કે આવું તમારી સાથે કદી બન્યું છે કે તમે તોફાન કર્યું હોય અને તમે કંઈ બોલતા ન હો આથી મમ્મી તમને પૂછે શું થયું તે શું કર્યું બરાબર તો આવી રીતે આપણા ચહેરા પરથી પણ સામેવાળી વ્યક્તિ ઘણી વખત આપણને ઓળખી જતી હોય છે આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણી પહોંચાડવામાં આવે છે તેને મુદ્રા અને ભાવ કહેવાય છે શું કહેવાય છે મુદ્રા અને ભાવ કે હાથ અને ચહેરાના ઈશારાથી આપણે એકબીજાની લાગણી વ્યક્ત કરીએ છીએ તેને મુદ્રા કહેવાય અને ભાવ કહેવાય છે જુઓ અને આ મુદ્રાઓ કરો નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખો જુઓ અહીં છે પહેલા નંબરમાં આ રીતની મુદ્રા બીજા નંબરમાં ત્રીજા નંબરમાં અને ચોથા નંબરમાં જે લોકો નૃત્ય કરે છે તેઓના હાથની અલગ અલગ પ્રકારની મુદ્રાઓ હોય છે તો આ મુદ્રાઓથી પણ આપણે એકબીજાનો ભાવ વ્યક્ત કરી શકીએ છીએ હવે તમને મજા પડે એવી પ્રવૃત્તિ આવે છે ચિત્ર જુઓ અને વિચાર કરો આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો અહીં જે વાર્તા છે એ હું તમને કહું છું ત્યાર પછી તમારે પોતાની વાર્તા બનાવવાની રહેશે પેલું ચિત્ર તમે જુઓ એક ખિસકોલી હતી તે ગામના પાદરે આવેલા એક મોટા ઝાડ પર રહેતી હતી તે ખૂબ જ આનંદી હતી અને આખો દિવસ રમ્યા રાખતી પોતાના પ્રાણી મિત્રો સાથે પ્રાણીઓમાં પણ તેમના મિત્ર હતા અને બધા મિત્રો રોજ ભેગા થઈ અને રમે એક દિવસ ખિસકોલીને તેના મિત્રને ખીર અને પૂરી જમાડવાનો વિચાર આવ્યો તેને એમ થયું કે આજે હું મારા ઘરે પણ પાર્ટી રાખું અને એ પાર્ટીમાં હું ખીર અને પૂરી બનાવું અને મારા મિત્રોને પણ બોલાવું જેથી અમે ખૂબ મજા કરીએ આવી રીતે તમે ચિત્રમાં જોઈ શકો છો કે સરસ મજાની ખિસકોલી સુંદર અદાથી એ રસોઈ બનાવી રહી છે ત્યાર પછી ત્રીજા ચિત્રમાં તમે જુઓ તો ખીર બની ગઈ છે પૂરી તૈયાર છે એટલે રસોઈ થઈ ગઈ છે અને ખીર એ બને છે બંને રસોઈ તૈયાર થઈ ગયા પછી
એટલા માટે તેણે પોતાના મિત્રોને હોશથી બોલાવી લીધા અને બધા મિત્રો ખિસકોલી બેનના ઘરે જમવા માટે પહોંચી આવ્યા. હવે એ મિત્રોમાં કોણ કોણ આવ્યું? તો એ મિત્રોમાં કાબર, કાગડો તેમજ ઘણા બધા ઉંદર અને માખીઓ પણ આવી. આ બધા ખિસકોલીના મિત્રો હતા. ત્યાર પછી ખિસકોલીએ તેના બધા જ ભાઈબંધ પ્રાણીઓને એટલે કે પોતાના મિત્રોને ભરપેટ ખીર અને પૂરી ખવડાવી. ત્યાં બધા લોકોએ રમત રમી અને ખૂબ જ આનંદ કર્યો. ત્યાર પછી બધા મિત્રો ખિસકોલી બેનનો આભાર માની અને પોતાના ઘેર ગયા. આમ અહીં ખિસકોલી બેનની પાર્ટી પૂરી થાય છે અને આપણો પાઠ પણ પૂર્ણ થાય છે. તો તમને આ પાઠમાં સારી સમજણ પડી હશે.